एक चले। તમે બધા કેમ છો? મજામાં છો? તો આજે તમને બહુ જ અમેઝિંગ ગેમિંગ એપ વિશે જણાવવા માંગીશ, જેનું નામ છે જંગલી રમી એપ. જંગલી રમી એપ એટીએમ ની અંદર પૂરેપૂરી રીતે લીગલ છે. આની અંદર તમે ગેમ રમીને સારા એવા રૂપિયા કમાઈ શકો છો, અથવા તો કાર અને બાઇક જેવા મોટા ઇનામો પણ જીતી શકો છો. અને બીજી બધી ગેમિંગ એપની જેમ નાની એમાઉન્ટ નહીં, પણ એકચ્યુઅલીમાં આમાં તમે મોટી એવી લાખોમાં રકમ જીતી શકો છો. અને આની અંદર તમે પોઈન્ટ્સ, ડીલ્સ, ટેનકાસ જેવી ઘણી બધી રમી ગેમ્સ રમી શકો છો. તો આમાં તમે રજીસ્ટર કરતા જ તમને 100 રૂપિયાનું કેશબેક મળશે, અને વિધડ્રો કરવાના પણ કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ નથી. અને આ એપ જો તમે તમારા ફ્રેન્ડ્સને રેફર કરશો તો તમને 1000 રૂપિયા મળશે. તો રાહ કોની જોજો, આજે જ ડાઉનલોડ કરો જંગલી રમી એપ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફટાફટ ડાઉનલોડ કરો. અને વિડીયો તો હજુ બાકી. નમસ્કાર દર્શકો, હું છું લાઈવ સીધો પરસોતક ન્યૂઝ ચેનલ થી. તો આજે આપણે વાત કરવાના છે TikTok. યસ, TikTok, TikTok, TikTok અને TikTok બેન્ડ થઈ ગયું છે. યસ, TikTok આપણા ઇન્ડિયામાં બેન્ડ થઈ ગયું છે. મોદી સાહેબ ને નમસ્કાર, સાક્ષાત વંદન, સાતો ભોની સલામી, ફાળ ફાળ ફાળ, નહીં નહીં. તો આજે આપણે વાત કરવાના TikTok વિશે. યસ, તો TikTok બેન્ડ થવાથી TikTokરમાં મચ્યો હાહાકાર. લો, હમણાં જ ખબર આવી રહી છે કે બોમ્બેમાં મિસ્ટર ટેપુ 07 એ પોતાનું ગેરેજ ખોલ્યું, પંચર કરતા પકડાયા. મોટી ખબર આવી રહી છે આમિર ધતેરી કી ની, એને રવા દઈએ યાર, બહુ મારી છે. ટિકટોકર જાંબુ નું ઝાડ લઈને ફરો છે. તો TikTok બેન્ડ થઈ ગયું, દુઃખ તો છે, બહુ દુઃખ છે. યાદ તેરી આયેગી મુઝકો બડા. કઈ વાંધો નહીં, હાલે પાર્લેજી ખાડીએ. તો તમને એક સવાલ પૂછું કે TikTok માં તમારું ઇન્સ્પિરેશન કોણ હતું? રાતનો રિયાઝ. તારી મને ચલે ટ્રાઈપોડ, રિંગ લાઈટ, ટ્રાઈપોડ. એક ટ્રાઈપોડ પર 10 મિલિયન વ્યૂઝ કાકા. નાની વાત કર લાગી, 20 મિલિયન વ્યૂઝ આવે આજો. હા, રિંગ લાઈટ જો, 50 મિલિયન વ્યૂઝ. કેટલા ની? કેટલા ની? 8000 બંને મન લે. મારો મોબાઈલ રાખો, લાવ લાવ, હું મારા મમ્મી ના મોબાઈલ માં વિડીયો બનાવજે. એકદમ જોરદાર કાકા, 50 મિલિયન ન્યૂઝ માં મોબાઈલ તો 50,000 નો છે, હું ત્યાંથી દુકાન બંધ કરી નાખું. ₹150 દેગા? અરે ભાઈ, ક્યાં ₹150 દેગા? 8000 મેં લેકે ગયા તો ભાઈ 150. ભાઈ TikTok બેન હો ગયા અભી. એ ટ્રાઈપોડ ભી 20 કે 3 બેચના ચાહીએ. ક્લિયર બનાવ આપ. શું કે ને? મત કેલ, મત કેલ, મત કેલ, મત કેલ. અમારે TikTok કે સાથ યુહી ચેનલ બનાવવાની છે. કઈ ચેનલ ઓપન કરવાની છે? વ્લોગ, વ્લોગ, વ્લોગ ની. પહેલા શું કરતા હતા? TikTok બનાવતો હતો. TikTok બધા TikTok વાળા છે એમ ને, લાલ પીળા. ઓકે, TikTok માં શું બનાવતા હતા? સ્લો મોશન. કેન્સલ, નહીં મળે, નહીં મળે ચેનલ. કેમ સાહેબ, કેમ? અરે વ્લોગ માં હું નવું બનાવ્યું તું, 15 મિનિટ નો વ્લોગ, એની અંદર 14 મિનિટ સ્લો મોશન જ કરે, 1 મિનિટ નો ઇન્ટ્રો, પડી ગયો વિડીયો. YouTube પે યે સબ નહીં ચલેગા, ગંદ નહીં મચને દેંગે, ચલ કેન્સલ કરો ને યાર, પ્લીઝ. કઈ જ નહીં થાય, પૈસા લઈ લો ને, પૈસા નીચેથી લઈ લો. એલો, અમે ઓફિસ રૂમ દેખાય. હા, રાઈટ. ચલો નેક્સ્ટ. હા બોલો. મારે ચેનલ બનાવવાની છે. આ તો અહીંયા ચેનલ ખોલવા જ બેઠા છે. બોલો, પહેલા શું કરતા હતા? TikToker હતા. બધા TikTok વાળા બેરોજગાર બન્યા એટલે ખબર પડી જાય.
કેની ચેનલ ખોલવાની છે? કોમેડી વાઇન્સ. ટિકટોક પર શું બનાવતા હતા પહેલા? સર ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવતો હતો. ઓરિજિનલ કન્ટેન્ટ? વાહ વાહ, એક મિનિટ એક મિનિટ. હાલો સિલ્વર પ્લે બટન. સિલ્વર પ્લે બટન? 1 લાખ વાળી ચેનલ મળશે તમને ભાઈ. 1 લાખ વાળી ચેનલ આપી દે ભાઈને. એન્જોય બ્રો, એન્જોય. યા નો ફેમ. આ બધું નહીં કરવાના. આપણને એવું કઈ મળે? અરે મળે, તું જોઈ થેન્ક્સ. સુપર રે સાહેબ. ટિકટોકર બાલ પરથી ઓળખી ગયો આ વખતે. હા થેન્ક યુ, મસ્ત લાગે ને. પહેલા શું કરતો હતો ટિકટોક? લિપસિંગ. આપણે ક્રિન્જ ક્રિએટર. અમે પેલો ઓફિસ રૂમ છે ને, આ વેઇટ કરો, જાઓ ઓફિસ. ચાલ એક કન્ટેન્ટ બનાવવાના. પેલાને તો સિલ્વર પડે, મને આપણે ગોલ્ડ મળશે. મારી ભાઈ છોકરી હવે. અરે ભાઈ, કા ગાંવ જા રહ્યો? હા ભૈયા, જો એટલું દુઃખ થાય ને, આપણું દિલ ફાટીને છે ને આમ પેપરની જેમ ઉડી જાય. આપણું જોઈને કે આપણા એક સાઈડ મજૂરો લોકડાઉનથી પરેશાન, ગાંવ જાય છે ચાલતા ચાલતા, અને એક સાઈડ પેલા ટિકટોક કરો, ટિકટોક ટિકટોક બેન જે એનું માતમ મનાવે છે. બહુ દુઃખ હો રહા હૈ આપકે લિયે. લેકિન મેં ક્યાં બોલ રહા હું આપકો, યે ટિકટોક જો બેન હુઆ, ટિકટોક પતા હૈ આપકો, ટિકટોક જો બેન હુઆ હૈ ઉસકે બારે મેં ક્યાં બોલના ચાહેંગે? ક્યાં હી બોલો સરજી. હા મેં ખુદ હી ટિકટોકર હું. ये सब ट्राइपॉड रिंग लाइट वो सब है. ये हुडी और बाल पे से लगा मेरे को, लेकिन मेरे को लगा कि अभी ट्रेंड चल रहा है. तो अरे साहब क्या ही बोलू, एक बार लॉकडाउन होता तो चल जाता, लेकिन इन सालों ने यार टिकटॉक ही बैन करवा दिया. अबे तेरी भैंस की यार, अरे पूरी जिंदगी हमारी निकल जाएगी. अब तुम किधर वो हगोगे? क्यों प्यारी प्यारी अखियां? कंटेंट के बारे में कुछ मत बोलना, आग लगा दूंगा पूरे ढोल में. चल बात बाकी तक तेरी साले, तेरे बाल में आग लगाऊंगा साले. जल्दी होला टिकटॉक बैन हो, लॉकडाउन चलेगा टिकटॉक बैन नहीं होना चाहिए. हेलो हेलो टीम जीरो नल्ला, हमारे यहाँ एक इवेंट है तो आपको बुलाना चाहते हैं. तो आपकी फीस क्या है? अच्छा ऐसा है, हम चार जने, चारों चार का 55 लाख रुपया होगा, यानी 20 लाख रुपया होगा. हम बाई फ्लाइट आएंगे या प्राइवेट जेट दे देना हमको. 50 बाउंसर तो चाहिए ही मेरे को, क्योंकि हमारी फैन फॉलोइंग बहुत ज्यादा है, और 2 फोटोग्राफर हमारा अलग से आएंगे. ताज में स्टे चाहिए हमको. हाँ, और ऑडी मर्सिडीज में हम एंट्री करेंगे. ठीक है? हाँ हेलो सुनो, हेलो 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 सुनो यार, प्लीज 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 हमको काम नहीं लाडो ना भैया. हम इवेंट में मुजरा भी कर लेंगे. हाँ, स्टेज पे कुछ भी कर लेंगे, बस हमारे यार कलर के खर्चे निकल जाए यार. दो वक्त सिर्फ खाना नहीं देना. हेलो 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 हेलो, ये गरीब भाई उभा छे एवं लागे छे, आपणे वातचीत करिए. अरे भाई क्या हुआ? सर 3 दिन से खाना नहीं खाया. ओहो, ये लॉकडाउन की वजह से थोड़ा प्रॉब्लम है, क्या कर सकते हैं? नहीं साहब, टिकटॉक स्टार हूँ. ये टिकटॉक बंद हो गया ना, तो खाने का कुछ नहीं हो रहा है. स्किम. कोई बात नहीं, टेंशन मत लीजिए. हाँ, ये टिकटॉक भोजनालय फ्री भोजनालय समिति है, बराबर. हाँ. इसमें नाम जुड़वा लीजिए, फॉर्म भर दीजिए, बराबर. हाँ. और आपका एक क्रिंज टिकटॉक है ना, जो भी क्रिंज टिकटॉक वो जमा करवा दीजिए. उधर 2 वक्त आपको खाना मिल जाएगा, बहुत अच्छी ध्यान रखते बोलो भैया आपका. हाँ लेकिन वहाँ पे है ना, वो खाना देते है ना, उसके अंदर मच्छर वो सब आता है. मेहनत करना पड़ेगा आपको थोड़ा. टिकटॉक पे तो नहीं करते थे ना आप? कौन लिपसिंग बनाते थे? क्या बनाते थे? लिपसिंग स्कीम. महाराज महाराज બોલો મહારાજ. અને જગ જો ને યાર, અને ઉતરતું નથી. શું ઉતરતું નથી? ભૂત એનો, ટિકટોક નો. આનું તો કઈક કરવું પડશે. શું? હવન. હવે હવન ટિકટોક, હવન ટિકટોક. સીધા બેસી જવાનું. એ સીધા શાંતિથી બેસો તો હવન થશે.
અને કઈ કરો તમે યાર, શાંત થઈ જા બાલક શાંત. અરે ઉપર અહીંયા આવો અને એક ઘડી ફૂટી. ઓક્ષ શાંત શાંત શાંતે પુષ્વર પદ્નાને સ્વરંગ્યારસ્વરંગ્ય સ્વાહ. હવે બેસશે બરાબર. ચાલો પૂજામાં તમારું ધ્યાન મગ્ન કરી લેવાનું, મનમાં યુટ્યુબ નું ધ્યાન ધરવાનું. જોકર ઓમ સ્લો મોશનાય સ્વાહા, ત્રિંજાડ્યાય સ્વાહા, આમિર ધત્તેરીકી સ્વાહા, લાલ પીડાવાળ સ્વાહા. હવે તમારે મારી સાથે એ બોલવાનું, બોલો મમ મમ આત્મના 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 નહીં આત્મનિર્ભર. વાહ વાહ મહારાજ, શાંતિ અસર થવા લાગ્યો. બોલો મામા મામા આત્મનિર્ભર આત્મનિર્ભર. હે ભગવાન હે ભગવાન, અમે અમે આ ધરતી પર આ ધરતી પર જન્મ લઈને જન્મ લઈને ટિકટોક બનાવીને ટિકટોક બનાવીને જે કઈ પણ જે કઈ પણ ભૂલો કરી છે ભૂલો કરી તેને તેને માફ કરજો, તેને માફ કરજો. મને સારા એવા સારા એવા યુટ્યુબર યુટ્યુબર બનવાની બનવાની શક્તિ આપજો. ટિકટોક શું હોય છે? ટિકટોક તમારે 5 યુટ્યુબરોને જમાડવાના. એક દિવસ મેકડી, એક દિવસ ડોમિનોઝ, એક દિવસ સબવે, એક દિવસ પિઝા હટ અને એક દિવસ 29 કેફે. No argument, only action. Om Prem Tam Tam Danda Vedim Prem. Message Reporter, ચાલુ કર. તો નમસ્કાર દર્શકો, મેં હું લાઈવ સીધા પરસો તક ન્યૂઝ ચેનલ સે. તો અભી મેરે સામને બહોત બડી ખબર આ રહી હૈ. જી હાં દોસ્તો, બહોત બડી ખબર સામને આ રહી કે ટિકટોકર પે લગાયા હૈ સરકાર ને કર્ફ્યુ. જી હાં, તો બાબે ઉઠા હુઆ હૈ તેરી માં કા. टिकटॉकर पे लगाया है सरकार ने कर्फ्यू. जो भी लाल पीले बाल वाला दिखेगा उसको सीधा उठाया जाएगा और रखा जाएगा 14 दिन क्वारंटाइन में और एक मामूली इंसान बना जाएगा. तो इसी के साथ उन्होंने एक मोबाइल वैन भी चालू की है. जो टिकटॉकर रोड पे जाएंगे लाल पीले बाल वाले, उसको उठाया जाएगा उधर से और घर पे भी सरकार की पूरी टीम आएगी, जांच पड़ताल करेगी. तो ये निर्णय मुझे बहुत ही पसंद आया. आपको कैसा लगा आप ये बताइए, नीचे कमेंट कीजिए और सब्सक्राइब कीजिए मेरा चैनल. महावीनगर 6 नंबर क्वारंटाइन. हां साहब, एक पकड़ा जाइए यहां पहली फुर्सत में निकल. હા સાહેબ, વડોદરા પર આખી નાકાબંધી કરાવી દીધી છે. કામરેજ પરથી 50 ટિકટોકર મહિલા છે. યસ, વેસુમાં બી લાલ પીડા વાળા મહિલા છે. ઓકે સર, જય હિન્દ. તો આઈંદા સે મેરે નાદ મે મત લગ.
તો નમસ્કાર દર્શકો, આજે મારી સાથે મોજુદ છે બે મસૂર ટિકટોકર. તો આપણે એમનાથી થોડા સવાલ પૂછીશું કે ટિકટોક જવાથી એમને શું નુકસાન થયું છે અને એમના પર શું અસર પડી રહી છે. હા, તો તમને ટિકટોક જવાથી શું નુકસાન થઈ રહ્યું છે, કેવી આપત્તિ આવી રહી છે? સર, અમને કોઈ ફરક પડ્યો નથી, કેમ કે અમારા ઇન્સ્ટાગ્રામ પર 10-10 મિલિયન ફોલોઅર્સ છે, આલ્બમ સોંગ બી પેન્ડિંગ પડેલા છે. અમને ટિકટોક જોવાથી કોઈ ફરક નહીં પડ્યો, કોઈ. એટલે તમે ટિકટોક પર કરતા શું હતા? ઓનલી લિપસિંગ, ઓનલી લિપસિંગ. લિપસિંગ વાળા આટલા આગળ છે. ચાલો આપણે બીજા ભાઈ સાથે વાત કરીએ કે એઓને શું નુકસાન થયું છે અને શું અસર પડી રહી છે. અમને ટિકટોક જવાથી શું અસર પડી રહી છે? ટિકટોક પર અમારા 6 મિલિયન ફોલોઅર્સ હતા, જે હવે રહ્યા નથી. તો ઇન્સ્ટાગ્રામ પર તો હશે જ ને તમારા ફોલોઅર્સ? હા, ઇન્સ્ટાગ્રામ પર છે, પણ એટલા બધા નથી, 50,000 જેવા જ છે. 50,000 જ ફોલોઅર્સ હતા? હમણાં તો કેટલા છે? 10 મિલિયન. તો તમે શું કરતા હતા ટિકટોક પર? કઈ નહીં, ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવતા હતા. વધારે નહીં પણ આટલું જ બોલીશ, જો તમે ઈચ્છતા હોય કે સુશાંત સિંહ રાજપૂત જેવો કદમ બીજું કોઈ ના લે તો રિયલ ટેલેન્ટને સપોર્ટ કરો, ક્રિંજને નહીં. હેલો ગાઈસ, તો થેન્ક યુ સો મચ અમારા વિડીયો જોવા માટે. સૌથી પહેલા તમને બધાના દિલથી સોરી કહીએ છીએ, વિડીયો બહુ જ લેટ આવ્યો છે આ વખતે, પણ એનું રીઝન છે કે વરસાદ કન્ટિન્યુઝ હતો અને અમે પહેલાં બીજી કોઈ સ્ક્રિપ્ટ, બહુ જ ખતરનાક સ્ક્રિપ્ટ આના પછી આવવાની છે, બહુ જ ખતરનાક. માક્સમ અત્યાર સુધીનો બેસ્ટ પ્રોજેક્ટ હશે અમારો અને એને એ રીતે જ બનાવવાના છે, એકદમ હેવી લેવલ પર. તો અમે ટિકટોક બેન ન્યૂઝ આવી એટલે એ પ્રમાણે આ ટોપિક વચ્ચે એક લઈ લીધો, બટ આના પછી બહુ જ ખતરનાક આવવાનો છે અને આવી જ રીતે સપોર્ટ કરતા. તો વધારે કંઈ નહીં, એટલું જ બોલીશ કે રિયલ ટેલેન્ટને સપોર્ટ કરો. હવે આગળ તમારે લાઇક શેર કમેન્ટ શું કરવાનું છે તે તમને ધ્યાન જ છે. સબસ્ક્રાઇબ કરી લેજો, લાલ કલરનું બટન દબાવી લેજો, જે નથી દબાવ્યું તે પ્લીઝ. હું રેન્ડમલી ચેક કરતો હતો ચેનલ પર, મને ખબર પડી છે કે આપણી ચેનલ પર 50% લોકો એવા છે જે લોકો સબસ્ક્રાઇબ નથી કર્યું અને રેગ્યુલરલી વિડીયો જોઈ છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો યાર, રિયલ ટેલેન્ટને સપોર્ટ કરો, તો અમને પણ મોટિવેશન મળશે અને આવી જ રીતે તમને હસાવતા રહેશું. અને હા, જંગલી રમી એપ હમણાં જ ડાઉનલોડ કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. બાય બાય, મળીએ નવા વિડીયો સાથે.